हेलो फ्रेंड्स, फरी एक वक्त विडियो लेक्चर में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, तमे जाणो छो ए प्रमाणे संकलन प्रकरण चाली रह्युं छे अने एमां ज आपणे नवी नवी बातों शीखीए छीए। जे त्रण दाखला तमने होमवर्क में आप्या हता ज्यारे आपणे विशिष्ट आदेश लीधो हतो, ये त्रण दाखलामां अमुक अमुक प्रश्नों में मिस्टेक छे विद्यार्थी ने, तो एनु सॉल्यूशन तमने ग्रुप में मोकली लेवु छे, बराबर छे? भाई जोई लेजो, छताय ना खबर पड़े तो पूछी लेवामां कोई कचास राखवानी नहीं। मित्रों, अत्यारे एमपीएफ चाली रही छे, बोलू के ने फोक चल रहा है, एमपीएफ चल रहा है, मेथड ऑफ पार्शियल फ्रैक्शन, आंशिक अपूर्णांकनी रीत, एना त्रणे त्रण विकल्पों आपणे बहु सुंदर रीते जोया छे। एमपीएफ में शुरुआत करिए प्रश्ननी, एटले आपने खबर पड़ी जाए कि कई रीतनु होय। तो पहला एक समय पदावलिने बे के तेथी वधु समय पदावलिना सरवाळा स्वरूप में मूकवानी क्रिया ने आंशिक अपूर्णांक कहेवाय। जो अंशनी घात छेदनी घात करता ओछी होय तो सीधे सीधे उचित समय विधेय कहेवाय अने एनु सीधे संकलन आपणी पासे जे सूत्रो छे एना आधारे करी शकाय। परंतु अंशनी घात छेदनी घात जेटली के एनाथी वधारे होय तो एने अनुचित समय विधेय कहेवाय। एने भागाकारनी रीतथी आपणे पहेला उचित समय विधेयमां फेरवू पड़े, जे आपणे ગઈકાલે એક દાખલો જોયો, અને ત્યારબાદ એનું સંકલન પ્રમાણે આપણું સંકલનના નિયમો પ્રમાણેનું સંકલન કરવું। ત્રણ અલગ અલગ વિકલ્પો છે પાના નંબર 261 ઉપર, એને કોષ્ટક દ્વારા પણ આપણે ટેક્સ્ટબુકમાં દર્શાવેલો છે। વિકલ્પમાં સુરેખ અનાવૃત, વાસ્તવિક સુરેખ અને અનાવૃત અવયવો, છેદમાં એક્સ, એટલે ક્યુ ઓફ એક્સના અવયવો થકીને જ આપણે વહીવટ કરવાનો હોય। એક્સ માઇનસ આલ્ફા વન, એક્સ માઇનસ આલ્ફા ટુ હોય તો ઉપર અચળાંકો ગોતવાના। પછી બીજી એક વાત જે છે સુરેખ અનાવૃત અને આવૃત અવયવો, જે બીજી વાત છે, વાસ્તવિક સુરેખ અનાવૃત અને આવૃત આ બીજો વિકલ્પ છે। આવા અવયવો હોય તો એનો મતલબ માની લો કે ક્યુ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ આલ્ફા રેસ ટુ કે આપ્યું હોય, એક્સ માઇનસ બીટા વન, એક્સ માઇનસ બીટા ટુ અપ ટુ એક્સ માઇનસ બીટા એન, આવા બીજા અવયવો આપ્યા હોય તો જેટલી વાર જેટલી ઘાત આપ્યો હોય એટલી વાર રિપીટ કરવાની। એટલે કે અહીંયા પી ઓફ એક્સના છેદમાં ક્યુ ઓફ એક્સ જ્યારે તમે લખો ત્યારે એ વન અપોન એક્સ માઇનસ આલ્ફા, પછી એ ટુ અપોન એક્સ માઇનસ આલ્ફાનો વર્ગમાં જેટલી ઘાત આપી હોય, ત્રણ ઘાત આપી હોય ત્રણ પદ સુધી લખવાનું, અને બે ઘાત આપી હોય બે, અને કે ઘાત આપી હોય તો કે પદ સુધી લખવાનું, આલ્ફા રેસ ટુ કે। બાકીના બધાને તો આપણે જેમ અનાવૃત અવયવો છે એ પ્રમાણે ગોઠવી દઈએ છીએ। બરાબર, અચળાંકો ગોતી અને પણ આનું સંકલન કરી શકાય, આ બીજો વિકલ્પ હતો। અને ત્રીજો એક દ્વિઘાત સમીકરણ એટલે, અને બીજા સુરેખ અનાવૃત અવયવ આમ હોય, એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ એક અવયવ હોય અને બાકીના એક્સ માઇનસ આલ્ફા વન, એક્સ માઇનસ આલ્ફા ટુ અપ ટુ એક્સ માઇનસ આલ્ફા આવા અવયવો હોય। તો આમાં જ્યારે જ્યારે દ્વિઘાત સમીકરણ આવે છે ત્યારે તમે પી ઓફ એક્સ અપોન ક્યુ ઓફ એક્સ બરાબર જ્યારે લખવા જાઓ ત્યારે શું લખવાનું, અહીંયા ડબલ અચળાંક લેવાના હોય। દાખલો આપણે ગણ્યો, છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ, એટલે અમે નિરીત ગોઠવાય। પછી અહીંથી તો જે આપણા અવયવો છે એ લખી નાખો, એટલે આ દાખલાનું આ રીતે સરળતાથી સંકલન થઈ શકે। ત્રણ વિકલ્પો જોયા હતા, ત્રણેય વિકલ્પોને આધારિત જ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, એમાં કોઈ પ્રશ્ન છે નહીં, અને જેટલું પરફેક્શન આવશે એટલો જ આપણને બેનિફિટ થવાનો છે। એટલે ખાસ રકમને પહેલાં સમજવાની છે, સમજ્યા પછી જ આપણે એના ઉપર આગળ વધવાનું છે, બરાબર? કે સમજ્યા વિના તો કોઈ પણ ક્વેશ્ચન આપણે કરી શકવાના નથી। બીજી એક વાત એ કહી દઉં, જો કે હજી પહેલી વાતની તો વાત આપણે કરી જ નથી, બરાબર, છતાંય પણ કહી દઉં બીજી વાત, કે પરીક્ષાની અંદર ક્યારેય તમને એવું નહીં કહેવામાં આવે કે આપેલ દાખલાને આંશિક અપૂર્ણાંકની રીતે ઉકેલો। પરીક્ષામાં તમને એમ જ કહેશે કે આનું સંકલન કરો, બરાબર છે, કે સંકલિત મેળવો, તમે કોઈ પણ રીતે ઉકેલી શકો છો। આંશિક અપૂર્ણાંકની રીત માટે અમુક કમ્પલસરી દાખલાઓ છે જે ફરજિયાત આંશિક અપૂર્ણાંકની રીતે જ થાય છે, બરાબર છે? પણ ઘણા બધા દાખલાઓ એવા પણ છે કે આંશિક અપૂર્ણાંકની રીતે તો થતા જ, સાથે સાથે બીજી મેથડોથી પણ કરી શકાતા હોય, તો એ આપણે ધ્યાનમાં રાખશું, જે આપણને જે સરળ પડી આપણે આપણી રીતે
ગોઠવી નાખશું. હવે ટેક્સ્ટબુકમાં જુઓ, પાના નંબર 266 ઉપર આપણે પહોંચ્યા હતા. આઠમો દાખલો આપણે આવ્યા છે, પેજ નંબર 266, ક્વેશ્ચન નંબર 8 ત્યાં આપણે આવ્યા છે, બરાબર છે? તો જો આઠમા દાખલાની અંદર આપણને શું કહે છે રકમમાં, પહેલાં જરાક જોઈ લઈએ જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ન થાય. એક્સના છેદમાં એક્સ માઇનસ એક આખાનો વર્ગ અને એક્સ પ્લસ ટુ કરીએ. શુભ શરૂઆત. એક્સ માઇનસ એક આખાનો વર્ગ અને એક્સ પ્લસ ટુ. સૌથી પહેલાં તો આપણું ધ્યાન ક્યાં રહેવું જોઈએ, તો કે અંશની ઘાત એક છે અને છેદની ઘાત તમે વિચારો તો ત્રણ મળે છે. એનો મતલબ આપેલ સમય વિધેય એ ઉચિત સમય વિધેય છે, એટલે સીધું જ સંકલન કરવાનું. પછી તો કે છેદના અવયવો જોવાના, એક્સ માઇનસ એકનો વર્ગ છે. તો આ બીજો વિકલ્પ થયો ને બીજો વિકલ્પ, અને બીજા વિકલ્પથી જ આ દાખલાને ગણવો છે. અને હું દ્વિઘાત સમીકરણમાં ફેરવી દઉં તો પણ ચાલે. આને દ્વિઘાત સમીકરણમાં ફેરવી દઉં, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન, તો પણ ચાલે. તો હવે અહીંયા બીજા વિકલ્પથી ગણવો છે દ્વિઘાત સમીકરણ વાળો દાખલો ઓલરેડી આપણે એક પ્રેક્ટિસ કરી લીધી છે. તો હવે અહીંયા એક્સ માઇનસ વન આવૃત અવયવ છે. આવૃત એટલે કે શું થયું, ફરીવાર આવ્યો છે, રિપીટેડ. તો ડાયરેક્ટ લખશું આંશિક અપૂર્ણાંકની રીત પ્રમાણે. સીધું જ એક્સ માઇનસ વન આવૃત અવયવ છે, મગજમાં સમજી લેવાનું. પી ઓફ એક્સ અપોન ક્યુ ઓફ એક્સ, એટલે અહીંયા આપણી પાસે રકમ છે. તો એક્સ અપોન એક્સ માઇનસ એકનો વર્ગ એક્સ પ્લસ ટુને તમે આવી રીતે લખી શકો. એ અપોન પહેલાં એક્સ માઇનસ વન લખવાનું, બી અપોન એક્સ માઇનસ એકનો વર્ગ. હવે અહીંયા વર્ગ સુધી જ છે, જો ઘન હોત તો હજી એક્સ સી અપોન એક્સ માઇનસ એકનો ઘન આવું લખત છે નહીં. પછી સી અપોન એક્સ પ્લસ ટુ અને આપી દેશો આપણે સ્ટાર, બરાબર છે? કોઈ ચિંતા નથી. હવે લસા લઈ લેશું, લસા લઈ લેશું એટલે આ પદ અને આ પદ ઉડી જશે. અહીંયા શું મળશે, તો કે એક્સ માઇનસ વન, કારણ કે આખું છે ને એક્સ માઇનસ એક, અને લસામાં શું આવશે, એક્સ માઇનસ એકનો વર્ગ અને એક્સ પ્લસ ટુ, આવો લસા આવશે, બરાબર છે? તો અહીંયા એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ ટુ પ્લસ બી, અહીંયા આવશે એક્સ પ્લસ ટુ અને પ્લસ સી એક્સ માઇનસ એકનો વર્ગ. લસા લીધો, આને નંબર એક આપી દેશું. અલગ અલગ કિંમતો મેળવવા માટે સહગુણો કોઈ સરખાવી શકાશે, કાલ મેં તમને કરાવ્યું હતું. હવે તો કે પહેલાં જેટલી કિંમતો મળતી હોય એ પહેલાં લઈ લેવાય, તેથી કરીને દાખલો સરળ થાય. તો અહીંયા એક્સ બરાબર એક લઉં તો એ મળી જશે. એક્સ બરાબર એક લેતા તો એક બરાબર આ એ ઝીરો થઈ જશે. એક્સ બરાબર એક લઉં એટલે એ ઝીરો થઈ જશે ને, વત્તા બી વન પ્લસ ટુ છે ને, અને આ શું થઈ જશે, ઝીરો. એટલે વન બરાબર થ્રી બી માટે બી બરાબર એકના છેદમાં ત્રણ, એક કિંમત મળી ગઈ, બરાબર છે? એક્સ બરાબર માઇનસ બે લઉં, સીની કિંમત મળી જશે. માઇનસ બે લેતા માઇનસ બે બરાબર એ ઝીરો થશે, બી ઝીરો થશે, સી માઇનસ બે માઇનસ એકનો વર્ગ. તો માઇનસ બે બરાબર ત્રણનો વર્ગ નવ સી, સી બરાબર માઇનસ ટુ બાય નાઇન, બરાબર છે? હવે એક જ અચળાંક બાકી રહ્યો છે. જો તમે લોકો સહગુણકો સરખાવવાની ટ્રીક વાપરો તો એ કંઈ મને પ્રોબ્લેમ નથી, પર્સનલી તમે કરી શકો છો, એમાં કોઈ ચિંતા નથી. પણ એક જ અચળાંક બાકી રહ્યો છે તો એક્સની ગમે તે કિંમત લઈ લો, તમને જવાબ મળશે જ. એક્સ બરાબર ઝીરો લે તો ગમે કિંમત લેવાની, કે એ અને સી તો આપણી પાસે છે જ, એટલે એક જ અચળાંક થશે. ઝીરો બરાબર એ, ઝીરો માઇનસ વન, ઝીરો પ્લસ બે. બીની કિંમત કેટલી છે, તો કે વન અપોન થ્રી મૂકી દેવાની. ઝીરો પ્લસ બે, સીની કિંમત કેટલી છે, માઇનસ ટુ બાય નાઇન મૂકી દેવાની. ઝીરો માઇનસ એકનો વર્ગ, સાદરૂપ આપતા એની કિંમત મળશે. અહીંયા માઇનસ એક ધ્યાન રાખવાનું મિત્રો, આમાં બહુ જ ભૂલ થવાની સંભાવના છે, બરાબર છે? તકલીફ જાજી પડે અહીંયા. તો બે ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ટુ એ વત્તા બે તૃતીયાંશ, આ એકનો વર્ગ માઇનસ એકનો વર્ગ એક થશે, માઇનસ બેના છેદમાં નવ. તો
तो आप भी पदा बाजू ले जाओ 2a बराबर अँ नौ लसा ले लो 2a पदा बाजू नौ लसा लो से अँ त्र दू ने छ माइनस बे थे थाय ने अँ त्र गुणा से त्र दू छ तो कहीं गुणावा नहीं माइनस बे इम्प्लस 2a बराबर चार ना छेद में नौ बे दून चार माटे ए बराबर बे ना छेद में नौ तो त्रणेय किंमत अचळांकों जे आपणे मेळवा हता ए बी अने सी ए त्रणेय आपणने मळी गया। आ बे समान आव्या अहींया खास ध्यान राखी लेवानुं बराबर छे। अहींया माइनस बे जीरो मूकीए एटले जीरो माइनस एक जीरो प्लस बे भूल न थवी जोईए जीरो प्लस एक जीरो माइनस एक नो वर्ग प्लस एक थशे रेडी छे कम्प्लीट छे कोई तकलीफ नहीं बराबर छे समझाई जाए छे। એટલે આ જ વસ્તુ તમારે સમજવાની છે અને જોવાની છે તો એ બી અને સીની કિંમતો આપણને સરળતાથી મળી ગઈ છે ચેક કરી લેવાનું આમાં ભૂલ થવાની સંભાવનાઓ વિશેષ હોય। બીની કિંમત એકના છેદમાં ત્રણ આવે છે પરફેક્ટ આવે છે સીની કિંમત માઇનસ ટુ બાય નાઇન આવે છે તો અહીંયા માઇનસ જે જીરો માઇનસ એક જીરો પ્લસ બે બીની કિંમત એક તૃતીયાંશ જીરો પ્લસ બે અને જીરો માઇનસ એક બરાબર છે તો બે એકું બે માઇનસ ટુ એ પ્લસ ટુ બાય થ્રી ને ટુ બાય નાઇન માઇનસ ટુ એ આ બાજુ ગયેલી પ્લસ ટુ એ અહીંયા નવ લસા આવશે ત્રણ દુ છ માઇનસ બે રેડી છે બરાબર છે એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં। તો હવે આઈ બરાબર લખશું કેના ઉપરથી સ્ટાર ઉપરથી બહુ ધ્યાનથી સમજી વિચારીને એક વખત એવું લાગે તેને ચેક કરી લેવાનું સ્ટાર પરથી આઈ બરાબર એની કિંમત છે ટુ બાય નાઇન છેદમાં એક્સ માઇનસ વન ડીએક્સ બીની કિંમત છે વન અપોન થ્રી એક્સ માઇનસ એકનો વર્ગ ડીએક્સ સીની કિંમત છે માઇનસ ટુ બાય નાઇન એક્સ પ્લસ ટુ ડીએક્સ બરાબર છે તો આને ગોઠવી દઈએ પહેલાં ટુ બાય નાઇન અચળ છે ડીએક્સ અપોન એક્સ માઇનસ વન પ્લસ વન અપોન થ્રી આ પદ ઉપર હોઈ જશે એક્સ માઇનસ એકની માઇનસ બે ઘાત માઇનસ ટુ બાય નાઇન ડીએક્સ અપોન એક્સ પ્લસ ટુ આનું સંકલન લખશું ટુ બાય નાઇન લોગ માનાંકમાં એક્સ માઇનસ વન પ્લસ હવે અહીંયા એક્સ રેસ ટુ માઇનસ ટુનું માઇનસ ટુ પ્લસ વન એટલે માઇનસ વન થશે આમ થાય ને એક્સ માઇનસ વન રેસ ટુ માઇનસ ટુ પ્લસ વન માઇનસ ટુ પ્લસ વન એટલે માઇનસ થશે એટલે માઇનસ વન બાય થ્રી પણ આ પદ છેદમાં હોઈ જશે એક્સ માઇનસ વન માઇનસ એક ઘાત આવશે એટલે માઇનસ ટુ બાય નાઇન તો આ થઈ ગયા દાખલાનો જવાબ બરાબર છે। બહુ સરળતાથી સમજી વિચારીને આપણે જવાબ લઈ શકીએ છીએ જેથી કરીને કોઈ તકલીફ પડતી નથી। બહુ બહુ તો તમારે અહીંયા લોગનો જે ભાગાકાર થાય છે જો ટુ બાય નાઇનવાળા પદનો થાય છે એ લોગનો ભાગાકાર એ બાદબાકી સ્વરૂપમાં ગોઠવવું હોય તો અહીંયા તમે આવું લખી શકો બરાબર ટુ બાય નાઇન લોગ માનાંકમાં એક્સ માઇનસ વનના છેદમાં એક્સ પ્લસ ટુ માઇનસ વન અપોન થ્રી પ્લસ સી ચોપડીમાં આવો જવાબ આપ્યો છે બરાબર છે તો એમાં આપણને કોઈ ચિંતા નથી શાંતિથી સમજી લો આના સોલ્યુશન વ્યવસ્થિત રીતે તકલીફ ન પડવી જોઈએ રેડી। હવે એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ આપણે નવમો પૂછ્યા ટેક્સ્ટબુકમાં જો ત્રણ એક્સ વત્તા પાંચ છેદમાં એક્સ ઘન એક્સ વર્ગ એક્સ એક્સ ઘન માઇનસ એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ વન અને ડીએક્સ બરાબર છે ઉપર ત્રણ એક્સ વત્તા પાંચ જોયું ને એટલે તરત આપણા મગજમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે સાહેબ આ તો એમએન પણ એમએનમાં નીચે વર્ગ જોઈએ અહીંયા કણ છે તો પહેલો નિયમ અંશની ઘાત છેદની ઘાત કરતાં ઓછી છે આ ઉચિત સમય વિધેય છે બરાબર છે કોઈ ચિંતા નથી ઉચિત સમય વિધેય છે આનું સીધું જ આપણે સંકલન કરી શકીએ તે પહેલાં છે ને આ નીચે અવયવ પાડવા પડશે તો પહેલાં થોડાક અવયવ લઈ લઈએ
અહીંયાથી એક્સ વર્ગ સામાન્ય લઉં, એક્સ માઇનસ વન, અહીંયાથી માઇનસ એક્સ સામાન્ય લઉં તો એક્સ માઇનસ વન, થ્રી એક્સ પ્લસ ફાઇવ ડી એક્સ છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન અને એક્સ માઇનસ વન, બરાબર. એક્સ સ્ક્વેર માઇનસ વનના છેદમાં એક્સ માઇનસ વન, તો આના હજી ભાગ પડે ને, થ્રી એક્સ પ્લસ ફાઇવ ડી એક્સ, આ એક્સ સ્ક્વેર માઇનસ વન એટલે એક્સ ઓછા એક અને એક્સ વત્તા એક, એક્સ ઓછા એકનો વર્ગ થઈ ગયો વત્તા એક, તો થઈ ગયું આ સ્વરૂપ, થઈ ગયું. લખશું આંશિક અપૂર્ણાંકની રીત પ્રમાણે, મુજબ થ્રી એક્સ પ્લસ ફાઇવ છેદમાં એક્સ માઇનસ એકનો વર્ગ એક્સ પ્લસ એક, આવું અવયવો છે એ અપોન એક્સ માઇનસ એક, બી અપોન એક્સ માઇનસ એકનો વર્ગ, સી અપોન એક્સ પ્લસ એક, આને આપી દઈશું સ્ટાર. જેટલું પરફેક્ટ સમજણ સાથેનું સોલ્યુશન એટલો ક્વેશ્ચનમાં તમને વધારે મજા આવશે, બરાબર છે. લસા લઈ લેશું, આ જ પ્રમાણે પ્રોસેસ કરવાની છે. ત્રણ એક્સ વત્તા પાંચ એ, અહીંયા એક્સ માઇનસ એક અને એક્સ પ્લસ એક એટલે એક્સ સ્ક્વેર માઇનસ વન થશે ને, એક અવયવ માઇનસ એકવાળો આવશે, એક પ્લસ એકવાળો આવશે. બી એક્સ પ્લસ વન વત્તા સી એક્સ માઇનસ વન, અને નંબર એક આ એક એટલા માટે આપ્યું, ક્યારેક સહગુણકો સરખા હોય તો કામ આવે. અહીંયા સહગુણકો સરખા હોવાવાળી પ્રેક્ટિસ કરવી છે, આ રીતે તો થશે, બરાબર. આ રીતે તો થશે જ. હું તમને અહીંયા બીજી એક પેટર્ન આપી દઉં જેથી કરીને તમને વધારે મજા, પણ એના કરતાં આ બેટર જ છે, આ થશે જ, બરાબર. સહગુણકો સરખાવવાના કોઈ એવી ચિંતા નથી. તો એક્સ બરાબર એક લઈ લો, આપણે અચળાંકો ગોતવાના છે. ત્રણ ગુણ્યા એક વત્તા પાંચ, આ જીરો થાય, આ બી એક વત્તા એક અને આ સી શું થશે, જીરો. એક્સ બરાબર એક મૂકો, એક ઓછા એક. આઠ બરાબર ટુ બી, બી બરાબર કેટલા આવ્યા, ચાર. બીની કિંમત આપણી પાસે કાયદેસર ચાર આવી છે. હવે તો કે એક્સ બરાબર માઇનસ એક લઈ લ્યો, તો જો ત્રણ ગુણ્યા માઇનસ એક વત્તા પાંચ એક પરથી, ત્રણ ગુણ્યા માઇનસ એક વત્તા પાંચ એ જીરો થશે, બી એ જીરો થશે, આ સી માઇનસ એક અને માઇનસ એક, એનો વર્ગ નથી, વર્ગ જ આવશે મિત્રો. અહીંયા એક્સ પ્લસ વન છે, ભૂલ ન થવી જોઈએ. માઇનસ ત્રણને પાંચ કેટલા થશે, બે, અને માઇનસ એકને માઇનસ એક, માઇનસ બેનો વર્ગ ચાર, ફોર સી. સી બરાબર ટુ બાય ફોર, ઇમ્પ્લાય સી બરાબર વન અપોન ટુ. સીની કિંમત જે હતી આપણને કેટલી મળી ગઈ, એકના છેદમાં બે. હવે એની કિંમત માટે એક્સની ગમે તે કિંમત લઈ લ્યો, જીરો જ લેવાય. એક્સ બરાબર જીરો એકમાં મૂકતા, બે અચળાંકો છે ને એટલે આપણે ગમે તે લઈ શકાય, નહીં તો ન લઈ શકાય. જીરો વત્તા પાંચ, એની કિંમત ગોતવાની છે, જીરો માઇનસ એક, બીની કિંમત ચાર આવી ગઈ છે, જીરો પ્લસ એક, સીની કિંમત એક દુત્યાંશ છે, જીરો માઇનસ એકનો વર્ગ. આ સરળ જ પડશે, પાંચ બરાબર માઇનસ એ વત્તા ચાર વત્તા વન બાય ટુ, ઇમ્પ્લાઇઝ અહીંયા એ બરાબર એ આ સાઈડ આવી જશે, ચાર દુને આઠ, આઠને એક નવ, નવ ભાગ્યા બે ઓછા પાંચ, ઇમ્પ્લાઇઝ એ બરાબર પાંચ દુ દસ, નવમાંથી દસ જશે એટલે માઇનસ એકના છેદમાં બે, આ એની કિંમત મળી. જેટલું પરફેક્ટ સોલ્યુશન એટલી જ તમને મજા આવશે. સ્ટાર પરથી અહીં બરાબર સંકલનમાં એની કિંમત માઇનસ એક દુત્યાંશ, એક્સ માઇનસ વન ડી એક્સ, બીની કિંમત ચાર, એક્સ માઇનસ એકનો વર્ગ, અને સીની કિંમત વન અપોન ટુ, એક્સ પ્લસ વન ડી એક્સ, બરાબર છે. ક્લિયરલી આપણને સમજાઈ જાય છે, બરાબર. માઇનસ વન અપોન ટુ ડી એક્સ અપોન એક્સ માઇનસ વન, માઇનસ ફોર અપોન એક્સ માઇનસ એકનો વર્ગ, વત્તા વન અપોન ટુ ડી એક્સ અપોન એક્સ પ્લસ વન. તો આ થશે વન અપોન ટુ લોગ માનાંકમાં એક્સ માઇનસ વન,
माइनस चार ना छेद में अँ प्लस थी जैसे कारण के वन अपॉन एक्स माइनस एक वर्गन संकलन अँ कर माइनस वन अपॉन एक्स माइनस एक प्लस वन अपॉन टू लॉग मानक में एक्स प्लस वन प्लस सी लॉग ने बाद बाकी एट भागाकार थे सरवाळो छे बाद बाकी नहीं सरवाळा स्वरूप में आप्युं छे तो सरवाळा स्वरूप में आप्युं छे तो सॉरी अहीं माइनस छे जो माइनस छे वन अपॉन टू लॉग एक्स प्लस वन अपॉन एक्स माइनस वन लॉग ने बाद बाकी एट भागाकार माइनस के आर थी लई आया छे आपणे नहीं आप तो आ रीते आ सॉल्यूशन मिली सके समझी लो शांति थी कोई जी चिंता उतावल तकलीफ जेवु छे नहीं जेटलू परफेक्ट सॉल्यूशन एटली ज मजा मजा एना पछीना क्वेश्चन की बात करी दसमो पहुंचिया टू एक्स माइनस थ्री ना छेद में एक्स स्क्वेर माइनस वन और टू एक्स प्लस थ्री टू एक्स माइनस थ्री ना छेद में एक्स स्क्वेर माइनस वन और टू एक्स प्लस थ्री टू एक्स माइनस थ्री नहीं नगर उड़ाड़ी दी आ तो मित्रों पहला जो अंश की घात एक छेद की घात त्रण उचित समय विधेय सीधे सीधे आंशिक अपूर्णाक रीते थे तीजो विकल्प देखाड़े छे एक्स स्क्वेर माइनस वन विकास समीकरण पर मने तमने बधाने खबर छे कि आ दाखला ने मारे सेट करवो हो तो आम लखी सकूँ एक्स स्क्वेर माइनस वन है एक्स माइनस वन एक्स प्लस वन और टू एक्स प्लस थ्री तो थी गया सीधो तीजा विकल्प में पहला विकल्प और बहुत सरलता से उकेली शकाय मुजब टू एक्स माइनस थ्री अपॉन एक्स माइनस वन एक्स प्लस वन टू एक्स प्लस थ्री बराबर ए अपॉन एक्स माइनस वन बी अपॉन एक्स प्लस वन और सी अपॉन टू एक्स प्लस थ्री आने स्टार आपी देसु लसा लई लेसु तो ए एक्स प्लस वन टू एक्स प्लस थ्री प्लस बी एक्स माइनस वन टू एक्स प्लस थ्री प्लस सी एक्स माइनस वन एक्स स्क्वेर प्लस वन आ नंबर एक हाँ मित्रों एक्स बराबर एक लेवाना माइनस एक लेवाना माइनस टू बाय थ्री लो एटले तमने अचळांको ए बी अने सी मळी जाय अने पछी तमे सरळताथी आनु संकलन करी शको छो जेमां कोई चिंता नथी एटले अहींथी आ दाखलो तमारे होमवर्कमां करी नाखवानो छे सरळ छे तो करी शकाय छे एमां कोई टेन्शन छे नहीं बराबर अहीं सुधी करावी दीधो छे तमने અગિયારમો એના જેવો છે એ હોમવર્કમાં જ આપવાનો છે કારણ કે પ્રેક્ટિસ જેટલી તમારાથી થશે એટલી જ વધારે મજા આવશે પાંચ એક્સના છેદમાં એક્સ પ્લસ વન અને એક્સ સ્ક્વેર માઇનસ ચાર તો આને દ્વિઘાત સમીકરણમાં શું કામ લઈ જવું જોઈએ છે આપણી પાસે સરળ ટ્રીક હોય ત્યાં સુધી દ્વિઘાત સમીકરણમાં જવાની જરૂર જ નથી ફરજિયાત આવે તો જ કરો એક્સ ઓછા બે ને એક્સ વત્તા બે થઈ ગયું અંશની ઘાત છેદની ઘાત કરતાં ઓછી છે ઉચિત સમય વિધેય છે આંશિક અપૂર્ણાંકની રીત પ્રમાણે સીધો જ ક્વેશ્ચન થશે સાદરૂપ આપીને આને પણ એ બી સી ગોતી કમ્પ્લીટ કરી નાખશો લસાલાઈ થઈ જશે સરળ છે કંઈ છે એને અઘરો હોત તો ડેફિનેટલી મેં તમને કરાવ્યો જોઈએ પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો થોડુંક દેખાતું નથી હવે લઈ લો કમ્પ્લીટ બરાબર છે કે અમારે જોવું પડે સ્ક્રીનમાં કેટલું દેખાય છે લખતી વખતે થોડુંક
मगर यहाँ नहीं हो, लेकिन स्क्रीनशॉट व्यवस्थित। જેટલું પરફેક્ટ અને શાંતિથી સાદરૂપ આપશો એટલો જ બેનિફિટ થવાનું છે, નહીં તો શું થશે કે તકલીફ છેક સુધી રહેશે અને પછી મજા ના આવે એવું આયોજન ન થવું જોઈએ। પહેલાં વિકલ્પમાં તો આપણે ઘણા બધા દાખલાઓ ગણ્યા છે, એટલે જો કે ગમે તે વિકલ્પ આવે, હવે સિસ્ટમ તો સેમ જ છે, એમાં કોઈ જ ચિંતા છે નહીં। હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ। 12મો ક્વેશ્ચન પૂછ્યા, x^2 + x + 1 છે, એમાં x^2 + 1, 12મો। x^3 + x + 1 = x^2 - 1, કરો જો ટ્રાય કેવી રીતે ઉકેલો છો, વિડીયોને પોઝ કરો અને પછી પ્લે કરો, પ્લે કર્યો ને ગણવા માંડ્યા મેળ આવ્યો નહીં, ન જ આવે, કારણ કે હું દરેક દાખલામાં બોલું છું, અંશની ઘાત 3 છે, છેદની ઘાત 2 છે, એનો મતલબ આપેલ સમય વિધેય એ અનુચિત સમય વિતાય છે, તો પહેલાં એનો આપણે ભાગાકાર કરવો પડશે। બરાબર, પ્રથમ એને ઉચિત સમય વિધેયમાં આપણે ફેરવવાનું છે, એટલે p(x)નો ભાગાકાર કરવાનો, બહુ શાંતિથી સમજશું, x^3 + x રકમ આ પેપરમાં જ કરવાનું, ક્યાં સુધી ભાગાકાર કરવાનો, ઘાત નાની ન થાય ત્યાં સુધી, તો કેટલા વડે ગુણવા પડશે, x વડે, તો x^-x - + ખ્યાલ આવે છે ને, જે વાત તમારા નમોચર સમક્ષ છે એ વસ્તુ આપણે લખવી જ પડશે, તો અહીંયા x^3 નીકળી જશે, 2x થશે +1, તો 2x + 1 આવ્યું એની ખાત x^2 કરતાં નાની થઈ, તો આને આપણે આને r(x) કહીએ છીએ, આને s(x) કહીએ છીએ, આને p(x) કહીએ છીએ, અને આ જે છે q(x) છે, માટે p(x)/q(x) બરાબર s(x)+r(x)/q(x) મુજબ આપણી પાસે છે જ આ સૂત્ર, રકમ છે x^3 + x + 1 / x^2 - 1, એના ભાગ પડ્યા x^2 + 1 / x^2 - 1 થાય, ઉતરે છે મગજમાં, બહુ ક્લિયર વસ્તુ તમારા સમક્ષ મૂકી દીધી છે, માટે i બરાબર શું થશે, થોડાક અલગ કલરથી લખીએ જેથી કરીને સમજણમાં આવી જાય, i બરાબર સંકલનમાં x^2 + 1 / x^2 - 1 dx, આનું સંકલન થાય, એટલે આનું સાદરૂપ આપો ને એટલે તમને આ જ મળે, તો અલગ અલગ સંકલન કરી લઈએ, x dx / 2x + 1 / x^2 - હવે આના આંશિક અપૂર્ણાંક વાપરો હોય તો વાપરી શકાય, x - 1 ને x - 1, પણ હવે તમને કીધું ને આંશિક અપૂર્ણાંક આપણે ઘણી બધી વાર વાપરીએ છીએ, હવે થોડી બીજી પ્રેક્ટિસ પણ તમને કરાવીશ, x dx / 2x / x^2 - 1 dx / 1/x^2 - 1 dx થતો હશે ત્યાં લગી, તો આપણે લડી લેશું, નહીં તો શું થાય, અહીંથી આઈ વન આપીને આંશિક અપૂર્ણાંક ગઈકાલે એક દાખલો ગણ્યો હતો ને x - 1 x + 1, અહીંયા શું થાય છેદનું વિકલન અંશમાં, x નું શું થયું x^2 / 2 છેદનું વિકલન અંશમાં
लोग माइनस एक्स स्क्वायर माइनस वन अने आ शू थयुं एलटी अपर एक्स स्क्वायर माइनस ए स्क्वायर वन अपॉन टू ए लोग मानक में एक्स माइनस वन એટલે પહેલાં પ્લસ વન આવશે એક્સ માઇનસ વન છેલ્લા પ્લસ આ જવાબ આવશે. ચેક કરી લો. ચેક એક્સ સ્ક્વેર બાય ટુ લોગ માનાંકમાં એક્સ થ્રી બાય ટુ એટલે સાદરૂપ આપ્યું છે અને સાદરૂપથી ગણી પણ શકાય છે. એક્સ માઇનસ વન એક્સ સ્ક્વેર માઇનસ વન છે આનું સાદરૂપ આ લોકોએ ગુણાકાર કરીને આપ્યું હોય તો ચોપડીના જવાબમાં થોડો ઘણો ફેરફાર આપણને મળી જાય, એમાં કંઈ ટેન્શન લેવાનું નથી. બરાબર છે. અહીંયા લોગમાનાંકમાં એક્સ સ્ક્વેર માઇનસ વનના ભાગ શું પડશે? લોગમાનાંકમાં એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન અને ગુણાકાર છે તો પાછો સરવાળો થશે અને ઓલાનો ભાગાકાર છે તો બાદબાકી થશે. ચોપડીનો જ જવાબ લાવો. અહીંથી થોડોક ફેરફાર રહે. આ જવાબ સાચો છે, પરીક્ષામાં લખો તો કંઈ ફેરફાર ન થાય. આ ચાલે, બિંદાસ ચાલે. અને ઓલો તમારો ટેક્સ્ટબુકનો જવાબ રહ્યો ને અહીંયા એક્સ માઇનસ વન એક્સ પ્લસ વનથી આવ્યો છે. પણ હવે તમને એવી ઈચ્છા છે કે આમાં જવાબ લાવી દઉં તો જો એક્સ સ્ક્વેર બાય ટુ વત્તા લોગ માનાંકમાં શું થાય એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ વન વત્તા વન અપોન ટુ લોગ માનાંકમાં એક્સ માઇનસ વન માઇનસ વન અપોન ટુ લોગ માનાંકમાં એક્સ પ્લસ વન. લોગની બાદ બાકી એટલે લોગનો ભાગાકાર થાય બરાબર. એક્સ સ્ક્વેર બાય ટુ લોગનો ગુણાકાર એટલે લોગનો સરવાળો. લોગ માનાંકમાં એક્સ માઇનસ વન લોગ માનાંકમાં એક્સ પ્લસ વન પ્લસ વન બાય ટુ લોગ માનાંકમાં એક્સ માઇનસ વન માઇનસ વન બાય ટુ લોગ માનાંકમાં એક્સ પ્લસ વન પ્લસ સી. બરાબર છે. હવે આ એક અને અડધો એટલે ડોટ અને અડધો થઈ જશે. જો એક્સ સ્ક્વેર બાય ટુ વન પ્લસ વન બાય ટુ એટલે થ્રી બાય ટુ લોગ માનાંકમાં એક્સ માઇનસ વન વન માઇનસ વન બાય ટુ એટલે પ્લસ વન બાય ટુ. આ ટેક્સ્ટ બુકનો પ્રિન્ટેડ એટલે એ આવતો જ હોય, આની અંદર તમારે સેટ કરવો પડે, બીજું કંઈ ન. બરાબર છે. એ જવાબ આવતો જ હોય આમાં તમારે સેટ કરવો પડે. થ્રી બાય ટુ વન બાય ટુ. તેરમાં દાખલા ઉપર આગળ વધીએ. બરાબર. ટુ અપોન વન માઇનસ એક્સ ને વન પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ આવી રકમ છે તો કાયદેસર દ્વિઘાત સમીકરણ દેખાય છે. છેદની ઘાત જે છે અંશમાં તો ઘાત જ ઝીરો આપી છે અને છેદની ઘાત આપણને કાયદેસર કઈ આપી છે? ત્રણ. તો આંશિક અપૂર્ણાંકની રીત પ્રમાણે દાખલાને ગણીશું સીધો જ. બીજી ઘણી બધી રીતો વિચારી શકાય પણ આપણે એવું અત્યારે નથી કરવું, અત્યારે સીધો ગણી નાખી. ટુ અપોન વન માઇનસ એક્સ વન પ્લસ એક્સ સ્ક્વેર તમને કીધું હતું એમ પ્રમાણે એ અપોન વન માઇનસ એક્સ અને અહીંયા બે અચળાંક લેવાના બી એક્સ પ્લસ સી વન પ્લસ એક્સ સ્ક્વેર આ સ્ટાર લસા લઈ લો. ટુ એ એક્સ સ્ક્વેર પ્લસ વન બી એક્સ પ્લસ સી વન માઇનસ એક્સ અચળાંકો મળે એટલા મેળવી લેવાના. એક્સ બરાબર એક લેતા બે બરાબર એ વન પ્લસ વન અને આ થઈ ગયું ઝીરો. ટુ બરાબર ટુ એ બરાબર એક. હવે સહગુણકો સરખાવા પડે પણ બી બરાબર ઝીરો એક્સ બરાબર ઝીરો લઈ લો, મજા આવશે. તો આ બે બરાબર એની કિંમત એક, ઝીરો વત્તા એક બીની કિંમત નીકળી જશે સી વન માઇનસ ઝીરો. આ એક એકું એક વત્તા સી તો સી બરાબર કેટલા આવ્યા એક આવ્યા. જો એ પણ વન મળ્યું સી પણ વન મળ્યું. હવે ગમે કિંમત વન ઝીરો લીધું છે ને હવે એક્સ બરાબર કોઈ પણ કિંમત તમે પસંદ કરી શકો છો. બે લેતા ગમે તે તમને માફક આવે. એક માઇનસ એક લો તો યાર માઇનસ એક નથી લેવું. આ બરાબર છે. બે બરાબર માઇનસ ક્યાં ગોઠવવા એક બેનો વર્ગ ચાર વત્તા એક બેની કિંમત ગોતવાની છે. એક્સની કિંમત બે એટલે ટુ બી સીની કિંમત એક. એક્સની કિંમત કેટલી લીધી છે બે વન માઇનસ ટુ.
અને કદાચ તમારે અહીંયા માઇનસ એક લેવું હોય, માની લો કે માઇનસ એક લેવું હોય તોય લઈ શકે, તો આ તો બી એમનામ રહેશે, એની કિંમત એક, માઇનસ એકનો વર્ગ શું થશે, પ્લસ એક થાય, માઇનસ એકનો વર્ગ પ્લસ એક, એવું નહીં કે ઋણના કિંમત લેવાય, ગમે તે લેવાય. પછી બી, તો પણ અહીંયા કેવા થશે, અહીંયા બી એકની કિંમત માઇનસ બી સીની કિંમત એક, અને અહીંયા વન પ્લસ વન થશે. એ તમારા હાથની વાત છે. બે બરાબર આ બે વત્તા આ પછી બે આની યાર ગુણ છે ને, માઇનસ ટુ બી પ્લસ ટુ, તો એક બે તો નીકળી જશે, માઇનસ ટુ બી બરાબર માઇનસ બે, તો બી બરાબર એક. આ ત્રણ એકની કિંમત આપણને મળી ગઈ. સ્ટાર પરથી આ બરાબર લખીશું, સંકલનમાં એની કિંમત છે વન અપોન વન માઇનસ એક્સ ડીએક્સ, બીની કિંમત વન છે એટલે ખાલી એક્સ, સીની કિંમત એ વન છે, એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ. બરાબર છે, આ એમ એનની રીત થઈ ગઈ. અને એમ એનની રીત ન કરવી હોય તો અને આવી રીતે લખી શકાય, ડીએક્સ અપોન વન માઇનસ એક્સ વત્તા એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ વત્તા વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ. આ તો સંકલન રેડી જ છે. આને સંકલન કરવા માટે ડીએક્સ અપોન વન માઇનસ એક્સ, આને સંકલન કરવા માટે આનું વિકલન ઉપર લાવવું પડશે, બે વડે ગુણીને બે વડે ભાગી નાખી, ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ વત્તા ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન. તો જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા લોગ માનાંકમાં વન માઇનસ એક્સ લખું પણ આનો સહગુણક શું છે, માઇનસ એ આપવો પડે, અહીંયા ચિંતા નથી. એફ ડેસ એક્સ અપોન એફ ઓફ એક્સ લોગ માણાંકમાં એક્સ સ્ક્વેર પ્લસ વન, અને આ થઈ ગયું ટેન ઇન્વર્સ એક્સ પ્લસ સી. જવાબ ચેક કરી લઈએ મિત્રો, સંકલનમાં ખાસ જોવાનું, કમ્પ્લીટ છે. બરાબર છે, હવે સ્ક્રીનશોટ લઈ લ્યો. રેણી હવે ટૂંકમાં જ્યારે પણ કોઈ પણ દાખલો તમારી સમક્ષ આવ્યો અને તમે દાખલાને ગણવાની શરૂઆત કરી, એટલે તમારા મગજમાં એક વાત ક્લિયર હોવી જોઈએ ફ્રેન્ડ્સ, કે આંશિક અપૂર્ણાંક તો છે જ મારી પાસે, એ તો પરફેક્ટ છે, પણ એ સિવાયની ઘણી બધી રીતો આપણને સાહેબે શીખવાડેલી છે કે જેથી કરીને આપણે ક્વેશ્ચનને શાંતિથી ઉકેલી શકીએ, સમજી શકીએ અને ગણી શકીએ. બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ, એના પછીનો ક્વેશ્ચન જે છે આપણી પાસે નાનો છે, ચૌદમો, ત્રણ એક્સ માઇનસ એક એક્સ વત્તા બેનો વર્ગ. ટ્રાય કરજો, એક કામ કરો, ટ્રાય કરજો, આવૃત અવયવોની વાત છે, નહીં તો કાલે ગણાવીશ. આજે આટલું જ રાખીએ, આજના ક્વેશ્ચન હોમવર્કમાં બે વખત કરવાના. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.